કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓના વિવિધ મંડળો તેમના પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલન કરી રહ્યા છે। પોલીસ આંગણવાડી શિક્ષકો તલાટીઓ બાદ વન વિભાગના કર્મચારીઓ પણ ગ્રેડ પે સહિતના મુદ્દે આંદોલન શરૂ કર્યું છે। કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે યોજાયેલા વનરક્ષક કર્મચારી મંડળના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પ્રવીણસિંહ ચૌહાણ છે, હું ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખ છું, તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો ઉપપ્રમુખ પણ છું। છેલ્લા છ દિવસથી અમારા વન વિભાગના વનરક્ષક તેમજ વનપાલોના મુખ્ય પ્રશ્નો જે સરકારમાં વારંવારની માંગણીઓ અમારી છેલ્લા બે વર્ષની હતી, અને મુખ્ય પ્રશ્નો અમારા હતા વનરક્ષક વનપાલનો ગ્રેડ પે, રજા પગાર, જે અમારી 24 કલાકની ડ્યુટી હોવા છતાં અમને રજા પગાર નથી આપવામાં આવતો, તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને તાજેતરમાં જે ભથ્થા આપવામાં આવ્યા છે તે ભથ્થા પણ અમને આપવામાં આવે, પોલીસ ડિપાર્ટમેન્ટની જેવી જ અમારી ફોર્સ છે, જેને જે હક છે એ પણ હક અમને દેવામાં આવે, તેમજ અમારો ભરતી અને બઢતીનો રેશિયો જે 1:3 કરી દેવામાં આવે। આ મુખ્ય 3-4 માંગણી સાથે અમારા સમગ્ર ગુજરાતના અંદાજે 6,000 થી 7,000 કર્મચારી અચોક્કસ મુદતની રજા ઉપર ઉતરેલ છે। જ્યાં સુધી સરકારમાંથી અમારા મુદ્દા બાબતે હકારાત્મક નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી અમે ગુજરાતના તમામ કર્મચારી, વનરક્ષક, વનપાલ તમામ અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશું, અને ત્યાં સુધી અમે અમારી ફરજ ઉપરથી દૂર રહેશું। હાજી સર, રજૂઆત અત્યાર સુધીમાં અમારી 2 વખત તો મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી છે, જ્યારે વિજય રૂપાણી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે પણ કરી છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે કરી છે, આ સિવાય વનમંત્રી સાહેબને પણ અમે રજૂઆત કરેલી છે, પણ અમારી રજૂઆતને બહુ સિરિયસ ધ્યાનમાં લેવામાં આવતું નથી। એનું એક જ કારણ છે કે અમારું મહેકમ બહુ નાનું છે, અમારા નાના મહેકમના કારણે અમારું શોષણ થઈ રહ્યું છે, અને જંગલમાં અને પ્રોટેક્શનમાં 24 કલાક ફરજ બજાવતા કર્મચારીને રજા પગાર પણ નથી આપવામાં આવતો, આ એક અમારા માટે મુખ્ય મુદ્દો છે। તેમજ બીજો મુદ્દો એવો છે કે અમારા સાથી કર્મચારીઓ, અમારી નીચેની જે કેડર છે વર્ગ 4ની, એને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે, અમારા વનરક્ષક વર્ગ 3ને 1800 જ ગ્રેડ પે આપવામાં આવે છે। આવું માત્ર ને માત્ર ગુજરાતમાં વનરક્ષકો માટે જ છે, આ નિયમ બીજે મારા ખ્યાલ મુજબ ક્યાંય નહીં હોય, તો આ બાબતે સરકારે વિચારવું પડે।